धर्म प्राण सुंदर साथी प्रणाम। महामती श्री प्राणनाथजी प्राकट्य दिवसों आवी रहेल छे, तो हमणा पांचमी तारीख थी पारायण थशे। आप सौए एना पहला पण आ अंगे वीडियो द्वारा समाचार मेळवी लीधेल छे, पत्र पत्रिकाओं द्वारा पण मेळवी लीधेल छे। तो अत्यारे मारे खास कहेवानुं छे कि आप बधा અહીં નવતનપુરી ધામના દર્શનાર્થે અને અહીંના કાર્યક્રમનો લાભ લેવા માટે પધારવાના છો, ખૂબ આનંદની વાત છે, આપ પધારજો। આ બધા માટે આવાસની વ્યવસ્થા ગોઠવેલ છે, તો એના માટે આપ આવાસ વ્યવસ્થાના જે મહાનુભાવો હોય એ લોકો સાથે પહેલાંથી સંપર્ક કરજો, અને કોને ક્યાં કઈ રીતે છે એ પહેલાંથી જો ખ્યાલ આવે ને તો આજકાલ બહુ સુવિધા રહે। આજકાલ તો કેવું હોય છે કે આપણે કોઈના ઘરે જતા હોઈએ મહેમાન તરીકે, તો પહેલાંથી જણાવી દેતા હોઈએ તો એ લોકોને આયોજન કરતાં વ્યવસ્થા કરતાં સરળતા થાય, એટલે આપણે મંદિરોમાં પણ આવું રાખીએ કે પહેલાંથી સૂચના આપી દઈએ। તો જે તે આવાસ વિભાગને સંભાળનાર મહાનુભાવો છે એમના ફોન નંબર પણ આપણે આપી દીધેલ છે, તો આ લોકોનો સંપર્ક કરીને ક્યાંથી કેટલા સુંદર સાથ પહોંચે છે એ અંગે જાણ કરશો તો સુંદર સાથની વ્યવસ્થા વધારે સારી રીતે થઈ શકશે। આવાસમાં આપણે સુવિધાઓ થોડી ઓછી હોય છે, સુંદર સાથની સંખ્યા થોડી વધારે હોય છે, તો ઉત્સવ છે એટલે જેમ તેમ એડજસ્ટ કરવું પડે। જેમ આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય તો ઘરમાં એક ઘરમાં 5-6 લોકો હંમેશા રહેતા હોય, એના માટેની સુવિધા હોય તો ત્યાં તો 50 લોકો ને આપણે સમાવી લેતા હોઈએ છીએ, છતાં આપણે કોઈ દિવસ તકલીફ માનતા નહીં। એ રીતે આ નવતનપુરી ધામનો ઉત્સવ છે તો એ તો રાજ્યનો દરબાર, તો અહીં આપણે કોઈ દિવસ કે ભીડભાડ અથવા ઓછી સુવિધા મળી એવું આપણે ક્યારેય વિચાર નહીં કરીએ। તો બાકી સમયમાં બધાને બધી જાતની સુવિધાઓ મળે, પણ ઉત્સવ દરમિયાન સુવિધાઓ બહુ ઓછી હોય, અને આપણે ચલાવી લેશું, આપણા ઘરનો પ્રસંગ છે, અને એ તો મહામતી શ્રી પ્રાણનાથજીના પ્રાકટ્યનો ઉત્સવ છે એને આપણે ઉજવી રહ્યા છીએ, તો એ તો રાજ્યની મોટી કૃપા છે। એવો ભાવ રાખીને આપણે ઓછી સુવિધામાં પણ આનંદથી રહી શકીએ એવી રીતે વિચાર કરીને આ પધારજો। ભોજનની વ્યવસ્થા બાજુમાં બાડીમાં છે, અને ત્યાં પણ આપણે એકદમ રસાકસી નહીં કરવાની, અને ખૂબ પ્રેમથી જમીશું અને સત્સંગ ચર્ચાનો ખૂબ સારી રીતે લાભ લઈએ। શોભાયાત્રામાં આપણે ખૂબ વ્યવસ્થિત રીતે શોભાયાત્રા કાઢીએ, એ શોભાયાત્રા છે આપણી શોભા આખા શહેરને બતાવવા માટે, અને આજે તો કેવલ અહીં શહેરના લોકો જોતા હોય એવું નથી, આ મીડિયાના માધ્યમથી પૂરી દુનિયાના લોકો જોતા હોય છે, એટલે શોભાયાત્રા ખૂબ વ્યવસ્થિત હોય તો આપણને પણ મજા આવે। એટલે બધા સુંદર સાથને હું આગ્રહ કરું છું કે આપ ખરેખર લાઇનબદ્ધ રીતે શોભાયાત્રામાં જોડાઓ, એક જગ્યામાં બધા ભેગા થઈ ગયા, આખો રસ્તો બંધ કર્યો, એ આપણો ધર્મ નથી। આપણે બીજા કોઈને તકલીફ ના અપાય, રસ્તાના એક બાજુ આપણે ચાલવાનું અને લાઇનબદ્ધ રીતે આપણે ચાલીશું તો શું થશે કે આખી શોભાયાત્રા છે એટલી સરસ આપણને દેખાશે, તો ખૂબ સરસ લાગશે, ખૂબ સરસ લાગશે, આપણને પણ મજા આવશે, અને એને જોનાર લોકો દેશ વિદેશમાં ક્યાંય પણ હોય, પૂરી દુનિયામાં આજે તો દુનિયામાંથી જોઈ શકાય છે, તો એ લોકોને પણ મજા આવશે કે આ સુંદર સાથે કેટલી કેવી શિસ્તતા જાળવી છે। એટલે શોભાયાત્રામાં ખાસ શિસ્ત જાળવજો, અને આપણે કચરો નહીં કરવાનો, કચરો કચરા પેટીમાં મૂકવાનો। શોભાયાત્રામાં પણ પાણી પીતા હોય કે એમાં ગ્લાસ છે કે પાણીના પેલા કપ છે કે બોતલ છે, એ બધી વસ્તુઓને ત્યાં એને કચરો ઉપાડવાવાળા માણસો ત્યાં છે, અને એ પણ વોલેન્ટિયરી સર્વિસ કરતા હોય છે। એક બીજી સંસ્થા ખાસ કરીને તો બજરંગ દલ, વિશ્વ હિન્દુ પરિષદ, આ લોકોએ એ સેવા ઉપાડી છે, તો એ લોકોએ ભરતભાઈની આગેવાનીમાં એ સેવા ઉપાડી છે, તો કચરો નહીં ફેંકવાનું, આપણે એ કોથળી ઉપર જ અથવા જે ડસ્ટબિન હોય તો એના ઉપર જ કચરો ફેંકવાનો એવું કરીશું, તો ગંદકી નહીં ફેલે। મંદિરમાં પણ સાફ સફાઈ રાખીએ, રસોડામાં પણ, ઉતારામાં પણ, દરેક જગ્યામાં આપણે સાફ સફાઈ રાખીશું તો ખૂબ સારું રહેશે। તો સુંદર સાથ આરતીના સમયમાં પણ બહુ ધક્કા મૂકી ના કરે, બધા લોકો આરતી કરી શકે એવી સારી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે,
અને પછી અમે ત્યાં તો મોટી સ્ક્રીન મૂકીશું, અંદરના દર્શનો આપને દૂરથી પણ થઈ શકે એવી વ્યવસ્થા થશે, અને ઘણા લોકો સભા મંડપમાં રહીને ત્યાં સ્ક્રીનમાં જોઈ શકે. તો એ રીતે વારાફરતી આપ આરતી કરજો, દર્શન બધાને જે જ્યાં ઊભા હશે ત્યાંથી દર્શન થશે. એટલે એક જ જગ્યામાં ભીડે ભેગા થવાની જરૂરત નથી હોતી. આપણે ધક્કામુક્કી કર્યા વગર ઉત્સવને માણીશું તો ખરેખર એનો આનંદ આપણને લાગશે, મળશે. એટલે દરેક પ્રસંગોને આપણે માણવા માટે કોશિશ કરીએ, અને આપણે બીજાને નડતર ન બનીએ એવી ચોક્કસ ભાવના રાખીશું તો બધું સારું થશે અને આપણું પણ ભલું થશે. તો હું આપ સૌને એ અંગે એટલા માટે સૂચના આપું છું કે બધા સુંદર સાથ પહેલાંથી તૈયાર થઈને આવશે તો પછી કાંઈ પણ અજુકતું રહેશે નહીં અને બધી વ્યવસ્થા જળવાઈ રહેશે. બાકી તો બધા સ્વયંસેવકો વ્યવસ્થા કરવાના હોય તો એ લોકોને મુશ્કેલી ના પડે એવી આપ ખાસ કાળજી રાખશો તો એવી મારી ખાસ વિનંતી છે. પ્રણામ.